હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. એની સાથે સવારના વાગી ગયા છે 9 અને આજે જલ્દી એટલા માટે ઉઠી ગયો છું કે આજે જાઉં છું ડેન્ટલની ત્યાં. હવે જોઈ છે કે આપણે શું કહે છે. દિવાળી પહેલાં હજી મને ખબર નથી ઓપરેશન આવે એમ છે કે નથી આવે એમ, એવો કંઈ આઈડિયા નથી. આજે ફરીથી ડેન્ટલને બતાવી, 3 વર્ષ પહેલાં મેં એકવાર બતાવ્યું હતું જ્યારે મારા મેરેજ હતા ને ત્યારે, કારણ કે ત્યારે એમ કીધું હતું ઓપરેશન કરાવવું પડશે, એટલે ત્યારનું હું વાંક્યા રાખતો હતો કરાવવું પડશે. આજ ફરીથી ડેન્ટલ પાસે જાઉં છું, ત્યાં જઈને શું કહે છે. મને તો નથી લાગતું કદાચ આજને આજ આપણું ટ્રીટમેન્ટ કરે, એક દિનનો ટાઈમ તો કદાચ આપશે. તો જોઈશી, બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. જ્યાં સુધી બોલાય કાંઈ ત્યાં સુધી બોલીશ, અને બાકીના થોડાક દિવસ જો બ્લોગ ન આવે તો ભૂલી ન જતા, ફરીથી સારું થઈ જાય એટલે પાછો આવી જાય. તો સપોર્ટ કરતા રહીજો. ઘણા લોકો છે ને હમણાં બ્લોગ નથી જોતા, તો ક્યાં ખોવાઈ જાવ છો? દિવાળી વેકેશન છે, શોપિંગ કરો છો, ગામડે વહી ગયા છો, નેટવર્ક નથી આવતું. ઘણા લોકોને એવું થવાનું છે ગામડે વહી જાય ને એટલે નેટવર્ક નહીં આવે, કારણ કે સુરતથી બધા લોકો એકારે ગામડે રહે ને એટલે નેટવર્ક થઈ જાય હેંગ. તો ચાલો ગાઈ, મમ્મી અત્યારમાં કંઈ દેખાતા નથી, કોઈ કરે છે નહીં. હું એકલો છું, સવારનો નાસ્તો પહેલાં કરું એટલે હશે, પણ નીચે ઉપર કંઈક હશે. તો સવારનો નાસ્તો કરી લઈ, ભાખરીને ચા લાસ્ટ ટાઈમ ખાઈ લઉં, કારણ કે પછી જો કદાચ ડૉક્ટર આપણે છે ને હળવું હળવું ખાવાનું કે શીરો અને જ્યુસ ને એવું. તો આજે મમ્મીને કહી દીધું જલ્દી ભાખરી રેડી કરી નાખજો અને ઉઠીને સીધું મારે ભાગવાનું રહે હોસ્પિટલે. તો આજે ગમે એટલો ટાઈમ લે ત્યાં, પણ આજે બતાવીને તો આવવાનું છે. હું કહી છું તમને કે આવી જાવ છો બપોરના 12:30 અને અત્યારે ઘરેથી હું દવાખાને એવો ચેકઅપ કરાવ. ડૉક્ટર કે દાંત છે કઢાવ્યું હોય તો મેં કીધું કઢાવી નાખ્યા, ઘરે તો કોઈને ખબર નથી હજી, અને ફોન કરીને ખાલી કીધું છે ઓપરેશન કરાવીને આવી. તો આજથી છે ને અત્યારે મને મોઢામાં ઇન્જેક્શન મારી દીધું છે ભેરું કરવાનું, અને હવે ઓપરેશન કરાવવા અંદર લઈ જાય અડધી કલાકમાં. તો આજથી ઝોનલ કે રોજ થોડો થોડો વ્લોગ બનાવીને તમને મોકલશે. કીધું છે ડૉક્ટરે 7-10 દિવસ રોજ આવતા લાગશે, તો હોય છે કેટલા દિવસ આપણે હોય બંધ રહી છે. જલ્દી સારું થઈ જાય તો જલ્દી તમને હું પાછો મળી જાય વ્લોગમાં. તો 10 દિવસ ઝોનલ રોજ વ્લોગ બનાવીને આપશે, તો સપોર્ટ કરતા રહેજો ગાઈ. તો અત્યારે વાગ્યા છે 12:30 અને અમે ઘરે જમવા બેસી ગયા છીએ. સંદીપનું અપડેટ એ છે કે અત્યારે એ ગયો છે હોસ્પિટલ એની ડાપણ દાંતનું ઓપરેશન કરાવવા, એટલે હમણાં હું પણ જમીને ત્યાં હોસ્પિટલ એને લેવા જાય. થઈ જશે જમવામાં ખાલી છે અત્યારે, ખમણ જ છે, ખમણ અને સાથે સેવ, અને પપ્પા બેસી જશે જમવા, મમ્મી બેસી જશે જમવા. તમે સવારે ક્યાં ગયા હતા મમ્મી? સંદીપ તો દવાખાને ગયો છે. તો કેમ છે ભાભી ની ને છોકરાઓ ની તબિયત? સારી છે ને બે ની? કેટલોક વજન છે? 4 કિલો. 2 નો થઈને, અને હવે ક્યારે રજા આપવાના? કાલ આપશે. હા, તો પપ્પા એ જમવા બેસી ગયા. તમારે બપોર પછી પાછું ઓફિસે કે દવાખાને? હા, તો વાંધો નહીં. તો બપોરના વાગી ગયા છે 2 અને સંદીપને લઈને ઘરે આવી ગયા છે. એને દાંતનું ઓપરેશન થઈ, સંદીપભાઈ ઘરે આવી ગયા છે અને આયુર્વેદ દવા ને બધું આપી દીધું છે. દવા અને આયુર્વેદ 5 લિટર આઈસ્ક્રીમ લેવા છે. 5 લિટર આઈસ્ક્રીમ મોકલાવો તમારી હાટો. મમ્મી તમારે ધ્યાન રાખવું જોઈએ ખાવામાં, હમણાં બનાવવામાં અઠવાડિયું શીરો ખીચડી પોચું પોચી વસ્તુ બધી બનાવવાની લોચો ને એવું. ને સંદીપભાઈ બોલી શકતા નથી તો ઈશારામાં વાતો કરે છે. આવું બ્લડ વાળું આમાં ન બતાવીએ કાંઈ, એટલે આ રૂનું ઓલો અંદર ઓપરેશન કરાવ્યું એટલે નાખ્યું હોય કાઢવાનું છે. એટલે હવે સંદીપભાઈ હમણાં થોડાક દી ઈશારામાં વાત કરશે એટલે અમને કંઈ સમજાય નહીં, અને એ હું કહી છે કે ખબર પડશે નહીં. એટલે તારે હમણાં છે ને કંઈ કામકાજ હોય ને તો મેસેજમાં વાત કરીને કહેવાનું કે લખીને કહેવાનું, તો બધાને ખબર પડશે. હું કહું મમ્મી તમે પોતું રાખવાનું કીધું તો રાખ હમણાં કાઢમાં એમ. નહીં, ઘડીક જ રાખવાનું હોય પછી નો વાંધો હોય, એ ઘરે તમે આવો ચાલી ગયું હોય. તો આવું છે મિત્રો, હમણાં થોડાક દી વ્લોગ મારે બનાવવો પડશે. તમને મજા આવે કે ન આવે એ તો મને નથી ખબર, પણ હું મારી રીતના ટ્રાય કરી કે તમને સારી રીતના વિડીયો બતાવી શકું. કારણ કે સંદીપભાઈ હમણાં ઓપરેશન કરાવ્યું છે દાંતનું, તો થોડાક દી બોલી ન શકે એટલે વિડીયો મારે જ હમણાં બનાવવાનો રહેશે. તો તમને શક્ય હશે એટલું બતાવવાની ટ્રાય કરીશ, અને સારો વિડીયો બને એવી ટ્રાય કરીશ. શેક કરવાનું કીધું છે, ઠંડા બરફ પાડો શેક હમણાં થોડાક દી કરવો હતો એટલે રોજ આવી જાય. ઓપરેશન કર્યું હોય ટાંકા લીધા હોય એટલે, અને જો આપણે આઈસ્ક્રીમે
ચાલુ કરી દીધું છે ખાવાનું. મને એમ લાગે આ 5 લિટર આઈસ્ક્રીમ છે ને મમ્મી એ આખું આખ ખૂટવાડી દે એવું લાગે છે. કારણ કે એટલે ભાઈને મોકો મળી ગયો ઓપરેશન કરાવ્યું એટલે હરવાર આઈસ્ક્રીમ ખાય અને પછી શીખું ખાય બે વસ્તુ એને ચાલુ રહે કેમ લાગે છે. નહીં તો શીખવું નહીં આવે એમ તો જોઈ છું હવે દવાઈ આપી દીધી હરવાર શીખવું નહીં તો સારું તો વાંધો નહીં કર શીખ આવશે તો પછી આમ હાકસી થાય તો મોઢું તારું ખુલે તો દુખશે નહીં ટાકા તને નહીં દુખે ને આઈસ્ક્રીમ જો ઉલળવાનું ચાલુ થઈ ગયું છે 5 લિટર આઈસ્ક્રીમ મારે નથી ખાવું કારણ કે મને હમણાં શરદી થઈ ગયા સાંજે એવું લાગશે તો ખાય. તો મિત્રો છે ને સંદીપભાઈને ને દાદનું ઓપરેશન કર્યું એટલે મોકો મળી ગયો છે એ આઈસ્ક્રીમે ખાય અને એને શીખવું ખાતો જાય એટલે હમણાં થોડાક દિવસે ને ભાઈને મજા આવી જાય પોચું પોચું બધું ખાવાનું શીરો ખીચડી પછી આઈસ્ક્રીમ અને એવું લાગશે તો લોચો ને ઇડલી ને એવું બધું ખાવાનું કે લોચો ઇડલી એવું નહીં તો કાંઈ નહીં આવે તો એ હારવાર આપણે વાંધો ને આપણે મોકો મળી જાય કે આપણે શીરો ને ખાવાનું એ બાને આપણે મળશે. તો જો સંદીપ આજે ઓપરેશન કરાવશે ને તો રિસીવ ને રમાડવા આવી ગયા છે. સંદીપ બોલી એક એમ નથી પણ આજે છે ને આ ભાઈ ની આજે વાતો કરવી છે સંદીપ આજે બોલી શકતા નથી કા સંદીપ થાય છે ને એવું. તો જો ભાઈ ફાઈનલ રમે છે આજે તો જો ભાઈ પણ મૂળમાં છે કારણ કે આજે એની યાર વાત કરવી છે ને એક ધરું છે ને એને સામું જોવે છે. તો જો સંદીપ સારું છે ને તો કાંઈ નહીં સંદીપ ને હમણાં અઠવાડિયા સુધી તો આપણે આમ નમ રહેશે પછી સારું થઈ જશે. તો સાંજના વાગી જશે 7:30 અને અત્યારે જમવાનું બની રહ્યું છે તો મમ્મી જમવાનું બનાવે છે. તો જમવામાં શું છે મમ્મી? ભાખરી સેવ ટમેટાનું શાક ને ખીચડી. ભાખરી સેવ ટમેટાનું શાક ને ખીચડી. તો કેમ આજ ચા ભાખરી નો કરી? એવું છે ઘરે એક સપ્રે બની એવી કોમેન્ટ આવી તમારી મમ્મી ને કે બીજું કઈ બનાવતા જ નહીં આવડતું નકરી ચા ભાખરી જ બનાવી. છપ્પન ભોગ હોય ને તો એની કરતા ચા ભાખરી આમાં હોય ને ગમે એવા થાકેલા હોય તો અમે ચા ખાઈ. આ બાજુ પપ્પા આવીને બે ગયા છે તો તમારે આજ કેમ છે સેવ ટમેટા શાક બનાવ્યું છે હાલશે ખાવામાં? આપડે તો જો એવું છે શાક નો હોય ને તો હાલે આપડે ચા ભાખરી હોય ને તો બીજું કઈ વસ્તુ નું હોય તો હાલે પણ નકરી ચા ભાખરી થોડી ખવાય આપડે પણ કઈ વાંધો નહીં ને સકડે તમારી મમ્મી ને કઈ બીજું બનાવતા નહીં આવડતું નકરી ચા ભાખરી બનાવતા એવું આવડ નથી એમાં હું છે બધું બનાવતા બનાવાય ટાઈમ લાગી જાય. ટાઈમ નહીં એટલું એવું કઈ નથી પણ આપણે શું છે કે ચા ભાખરી આપણે હોય એટલે બીજું કઈ એવું જરૂર નહીં કે શાક ને એવું બનાવવું પડે એમ એટલે જવાબ નહી આપતો કરતો હતો એમ ને હવે સંદીપભાઈ આવી ગયા છે શું છે બે દિવસ પછી તમે બનાવી છો એમ વ્લોગ તો બે દિવસ અને બીજું ઈ બહુ બધો લોકો કોમેન્ટ આવી હતી ઘર લાગડ્યું. સંદીપભાઈ ની આવી હાલત છે બે દિવસ લગી એવું કહે છે કે હું હજી વ્લોગ નહીં બનાવું ત્યાં લગી મને તમારે સહન કરવો જોઈએ હાસો ખોટો કે મજા આવે કે નો મજા આવે મારે વિડીયો બનાવવાનો થાય તું વિડીયો બને એટલે બધાને મજા જ આવે એવું છે. એ તો હવે જોવી આપણે બે દી હું વિડીયો બનાવીને મૂકશું કેવા વ્યૂ આવે છે સંદીપ કરતા વધારે આવે છે કે ઓછા આવે સંદીપ કરતા વધારે વ્યૂ આવે તો તારે કાઈ બી વિડીયો બનાવવો પડશે એમ. હા તો જો સબસ્ક્રાઇબર મિત્રો પપ્પાએ ચેલેન્જ આપી દીધી છે કે સંદીપ કરતા મારે વિડીયોમાં વધારે વ્યૂ આવશે તો એ કે રોજે મારે વિડીયો બનાવવો પડે. સંદીપભાઈ આટુ ખાધી ખીચડી બની ગઈ છે ખાલી સંદીપ આટું છે કે અમારે આટું બનાવી છે હા તો વાંધો નહીં. જો અત્યારે સાંજના જમવામાં છે ખીચડી સેવ ટમેટાનું શાક અને ભાખરી અને પપ્પા એમ કહે છે કે મારા વિડીયોમાં વધારે વ્યૂ આવશે તારું શું કેવું છે? હા તો સબ તો જોવી કોના વિડીયોમાં વધારે વ્યૂ આવે છે મારા વિડીયોમાં વધારે વ્યૂ આવે છે કે સંદીપના વિડીયોમાં વધારે વ્યૂ આવે છે. તમારા જે ફેવરિટ હોય હું કે સંદીપ બે માંથી તો તમે એ સાબિત કરી બતાવો કે મારા વિડીયોમાં વધારે વ્યૂ આવે છે કે સંદીપના વ્યૂમાં વધારે વિડીયો વધારે આવે છે. તો તમે વિડીયોમાં ખાસ કોમેન્ટ કરજો કે કોના વિડીયોમાં વધારે મજા આવે છે મારા કે સંદીપમાં.
તો એ પ્રમાણે આપણે કન્ટિન્યુ ચાલુ રાખશું અને અહીંયા આપણે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો જોવાની બહુ જ મજા આવી છે. આમાં કંઈ હસી કોમેડી મજાક જેવું નહીં હોય, પણ હજી સ્ટાર્ટિંગ છે, પણ એક બે દિવસ પછી કંઈક વિચારીશું, કંઈક સારું ધમેકાદાર હું તમને આપી શકું. તો તમે ખાસ કોમેન્ટમાં વિડીયોમાં કોમેન્ટ કરજો કે મારા વિડીયોમાં મજા આવી કે સંદીપના વિડીયોમાં. જો મારામાં વધારે મજા આવી હોય તો આ વિડીયોને સંદીપના વિડીયો કરતાં વધારે વ્યૂ કરાવો. તો આ સાથે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ.